સુરત મિસરીખાન મહલા મસ્જિદ ટ્રસ્ટ બી 456 ને ભાડુઆ દ્વારા જૂનું કબજો મેળવવામાં સફળતા. મિસરીખાન મહલા મસ્જિદ ટ્રસ્ટને વધુ એક સફળતા મળી. ટ્રસ્ટના પ્રમુખ જાવેદ શેખ દ્વારા વિદ્વાન વકીલ અફીઝુદ્દીન કાઝી પાસેના ટ્રસ્ટના હિત અને લાભ માટે યોગ્ય માર્ગદર્શકતા મેળવીને ધરેલ અને વકફ ટ્રિબ્યુન કોર્ટ ગાંધીનગરમાં દાવા કરવાની જરૂર પડેલા છે. દાવા હાલ ચાલુ હોય અને પરંતુ એક મિલકત જેનું નોંધ નંબર 4842 વાળી આશરે 24 વાર વાળી જગ્યા દુકાન મસ્જિદના વિકાસના મહોલ્લાના મસ્જિદમાં જગ્યાની અછત હોય અને મસ્જિદ નાની પડતી હોય, નમાઝીઓને બીજી મસ્જિદોમાં જવું પડતું હોય એ વાતનું ભાડુઆત અને પ્રતિવાદી દ્વારા ધ્યાન રાખી સ્વૈચ્છિક કબજો મસ્જિદ ટ્રસ્ટને સુપરત કર્યું હતું અને ભાડુઆત દ્વારા જૂનું ભાડું બાકી વર્ષ 2019થી માસિક 5077 ગણી કુલ 1,60,000 કરતાં વધારે બાકી પડતી રકમ પણ ટ્રસ્ટમાં જમા કરાવેલી છે, જે જોતાં મહોલ્લાવાસીઓ દ્વારા ખુશીની લાગણી માયકી ઉઠી હતી અને મસ્જિદના વિકાસનો એક માર્ગ મોકળો થયો છે. મારું નામ મોહમ્મદ જાવેદ અબ્દુલરશીદ શેખ, મિસરીખાન મહોલ્લા મસ્જિદનો હાલનો કાર્યરત ટ્રસ્ટી અને મારા સાથી ટ્રસ્ટી બાબાભાઈ, યાસીનભાઈ અને કમિટી મેમ્બર આકીબભાઈ અને જાવેદભાઈ જેવા મહાનુભાવો લાગણીના એટલે જે ભાડુ દ્વારા ટ્રસ્ટ જે કબજો સુપરત કરેલ છે, જે અન્વયે કામગીરી ટ્રસ્ટના મસ્જિદના વિકાસ માટે હાથ ધરેલ છે, જે બાબતે આજરોજ બધા અહીંયા હાજર થયેલ છે. અંદાજે 100 વર્ષ કરતાં વધારે સમયથી ટ્રસ્ટ દ્વારા ભાડૂતને મિલકત ભાડે આપવામાં આવેલ હતી, પણ ભાડૂતને હાલની વધી રહી મહોલ્લાનો માહોલ અને વધી રહેલ વસ્તીના અનુસંધાને ટ્રસ્ટને મિલકત મસ્જિદના વિકાસના કામ માટે જરૂર હોય તો જરૂરી દાવો નામદાર ટ્રિબ્યુનલમાં કરવામાં આવેલ હતો, પણ ભાડુઆત દ્વારા દિલગીર એટલે કે રાજી ખુશી ટ્રસ્ટને આ મિલકત આપવાનું ભાડુતે નક્કી કરેલ છે, જે બાબતે મહોલ્લાવાસીઓમાં અને તમામ ટ્રસ્ટીઓમાં એક ખુશી માહોલ જોવા મળેલ છે. એના મેં એ કહ્યું કે હું પણ જેવી રીતના આજે મિસરીખાન મહોલ્લા મસ્જિદ ટ્રસ્ટની હજી જે કામયાબી મળી છે અને જેવી રીતના મસ્જિદનો વિકાસ માટે જગ્યાની જરૂર હોય તો જે સુરતમાં જેટલા અન્ય ભાડુઆતો છે અને જેમની પાસે પોતાની મિલકતો છે તેમને પણ હું આવો એક સંદેશ આપવા માગું છું કે તમે પણ મસ્જિદના વિકાસ માટે આગળ આવો અને મહોલ્લામાં જે મસ્જિદને જગ્યાની જરૂર હોય તો તમે રાજી ખુશી ટ્રસ્ટને કબજો સુપરત કરો, કે જેના કારણે મહોલ્લાના વાસીઓને બીજી જગ્યાએ નમાઝ પડવા જવું ન પડે, મહોલ્લાના જે બચ્ચા છે, વડીલો છે, મસ્જિદમાં જ નમાઝ અદા કરે અને મસ્જિદનો વિકાસ થાય તેવી બધાને મારી નમ્ર અપીલ છે.